નમસ્કાર વરસાદી વિસામો લેતા જમ્મુ કાશ્મીરમાં બચાવ રાહત કામગીરી વેગીલી બની કેન્દ્ર સરકારના મંત્રીઓ તેમજ અધિકારીઓ કાશ્મીરમાં ખાસ ઉપસ્થિત રહી બચાવ કામગીરી પર રાખી રહ્યા છે દેખરેખ

योगी आदित्यनाथ ने चूंटी पंचनी फटकार लव जिहाद मुद्दे योगी ना जवाब दर्शा असहमति गृहमंत्री राजनाथ सिंह कच्छ में सीरक्रीक लीधी मुलाकात बीएसएफ चौकी न करू उद्घाटन સમાચાર વિગતવાર જોઈએ જમ્મુ કાશ્મીરમાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે લશ્કર એનડીઆરએફની ટુકડીઓ રાત દિવસ મહેનત કરીને સંદેશા વ્યવહાર માર્ગ વ્યવહાર વીજ પુરવઠો ઝડપથી બહાલ થાય તેને પ્રાથમિકતા આપી રહ્યા છે રાજ્યમાં પૂરના પાણીમાં ફસાયેલા બ્યાસી હજારથી વધુ લોકોને સુરક્ષિત છાવણીઓમાં પહોંચાડાયા છે વરસાદે વિરામ લીધો હોવાથી જમ્મુ ક્ષેત્રમાં રાહત છે પરંતુ જળબંબાકાર કાશ્મીર ઘાટીમાં હજી લાખો લોકો ફસાયેલા છે પ્રસ્તુત છે જમ્મુ કાશ્મીરની ગંભીર સ્થિતિને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં તાકીદની ઉચ્ચ બેઠક બોલાવીને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી કામગીરીમાં ઝડપ લાવવા અને રસ્તા પાણી વીજ પુરવઠો સંદેશાવ્યવહાર જેવી સેવાઓ ઝડપથી બહાલ થાય તેને પ્રાથમિકતા આપવા તેમણે સૂચના આપી હતી બેઠક બાદ પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહ ઉચ્ચ અધિકારીઓ સાથે જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા ઉપરાંત પ્રધાનમંત્રી આપેલી સૂચના મુજબ કેન્દ્રીય ગૃહ સચિવ અનિલ ગોસ્વામીના નેતૃત્વ હેઠળની ટીમ પણ રાજ્યમાં સમન્વયના કાર્ય પહોંચી ચૂકી છે રાજ્યમાં સંદેશાવ્યવહાર શરૂ કરવાની દિશામાં નોંધપાત્ર કાર્યવાહી થઈ રહી છે શ્રીનગરમાં આઠ હજારથી વધુ બીએસએનએલ લેન્ડલાઇન ફોન સેવા થઈ ચૂક્યા છે શહેરમાં બીએસએનએલ સાત દિવસ મફત સેવા અપાશે બીએસએનએલના સીએમડી સંદેશાવ્યવહાર બહાલ થાય તેના પર નજર રાખી રહ્યા છે कश्मीर संभाग को छोड़कर बाकी जगह सर्विसेज करीब करीब नॉर्मल है पर्टिकुलरली कश्मीर शहर में सर्विसेज काफ़ी डिसरप्टेड थी लेकिन हम लोगों ने रिस्टोरेशन वर्क शुरू कर दिया है જળબંબાકાર સ્થિતિનો સામનો કરી રહેલા કાશ્મીર ખીણ વિસ્તારમાં રાહત સામગ્રી ઝડપથી પીડિતો સુધી પહોંચે તે મોટો પડકાર છે એવામાં સૈન્ય વડા જનરલ દલવીર સિંહ સુહાગે પણ રાજ્યની મુલાકાત લઈને જવાનોને માર્ગદર્શન આપ્યું હતું રેડક્રોસ પણ રાત દિવસ રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે સીમા સડક સંગઠન રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિતના રસ્તા ફરી શરૂ કરવા કાર્યરત છે और चार लोकेशन पे फॉर्मेशन ब्रिचेस थी इनिशियली अड़तालीस घंटे में हमने जितने अठारह लैंड थे वो सभी क्लियर कर लिए हैं और जो चार फॉर्मेशन ब्रिचेज थी उनको भी टैकल किया है उस एरिया की जो ऊंचाई और जो स्टीपनेस है उसके कारण कुछ मुश्किलें आ रही हैं। वायुसेना पोता ऐसी विमानों और हेलीकॉप्टर न काफिला सघन बचाव कार्य में व्यस्त है हेलीपेट्स નું ધોવાણ થયાના સંજોગોમાં ધરતી પર ઉતરાણ કર્યા વિના જ છત ઉપર અને પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા હતા થી શરૂમાં અમારો ફોકસ تھا ઉન લોકો કો નિકાલના જો બિલકુલ એસી જગ્યા મે ફસે હે જહા પે કોઈ મીન્સ નહી હે ઉસકે બાદ જો કમ્યુનિકેશન લિંક જહા જહા બ્રેક હુએ હે હમને એક્સચેન્जेस ઓર કમ્યુનિકેશન એન્જિનિયર્સ જહા પે નહી જા પા રહે થે ઉનકો શ્રીનગર રાહત છાવણી માં અને જળબંબાકાર પાણીમાં ફસાયેલા લોકોને ખોરાક ટેન્ટ ધાબડા વગેરે રાહત સામગ્રી પહોંચાડાઈ રહી છે સરકાર પોતાના ટોચના અધિકારીઓ ને સમન્વય કાર્ય ના કામે લગાડી ચૂકી છે એ બાબત જ ઝડપી બચાવ અને રાહત કામગીરી પરતવી ની સરકાર ની પ્રતિબદ્ધતા છતી કરે છે દૂરદર્શન સમાચાર અમદાવાદ રાજ્યમાં મેઘરાજાએ ખમૈયા કરતા નદીઓમાં જળસપાટી ઘટી છે વડોદરામાં પણ સંકટ ટળ્યું છે પ્રસ્તુત બુધવારે ચોત્રીસ ફૂટની જળસપાટીના રૌદ્ર રૂપે વહી રહેલી વિશ્વામિત્રીમાં પૂરના પાણી ઓસરતા વડોદરા સહિત નદીકાંઠા વિસ્તાર પર તોળાઈ રહેલું સંકટ હાલ ટળ્યું છે વિશ્વામિત્રીની જળસપાટી ઓગણત્રીસ ફૂટની નીચી સપાટીએ પહોંચી છે આજવા બંધની સપાટી બસો તેર ફૂટના સ્તરે સ્થિર છે પાણી ઓસરતા વડોદરા શહેર અને જિલ્લાના લોકો રાહત અનુભવી રહ્યા છે વડોદરા શહેરના કાલાઘોડા સહિતના તમામ પુલ ટ્રાફિક માટે ખુલ્લા મુકાયા છે વિસ્તારમાંથી બાવીસ હજાર લોકોનું સલામત સ્થળાંતર કરવામાં આવ્યું હતું આજની તારીખમાં અત્યારની તારીખમાં વિશામિત્રી નદીની સપાટી જે છે ખૂબ એમાં ઘટાડો થયો છે અને અત્યારે અઠ્યાવીસ ફૂટ જેટલું નોંધાયો છે અને હજુ એમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને સ્થિતિ એકદમ સમાન તરફ જઈ રહી છે વડોદરા શહેરમાં કેટલાક લોકો શાળાઓમાં આશરો લઈ રહ્યા હતા પરંતુ તેર સપ્ટેમ્બરે યોજાનારી પેટા ચૂંટણી માટે શાળા ખાલી કરાવવાનો વારો આવતા લોકોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે વિસ્તારમાં પૂરના પાણી ઓસરતા જનજીવન થાળે પડી રહ્યું હતું અને કોર્પોરેશનને રોગચાળો ન ફેલાય તે માટે ખાસ સ્વચ્છતા અભિયાન છેડી દીધું હતું અસરગ્રસ્તોને ફૂડ પેકેટ્સનું વિતરણ પણ થઈ રહ્યું હતું પરંતુ રાહત કામગીરીના મુદ્દે લોકોમાં અસંતોષ અને રોષ પ્રવર્તી રહ્યો છે પૂર ના પાણી ઓસર્યા પરંતુ મગર ખુલ્લા ફરી રહ્યા હોવાનો ભય પ્રવર્તી રહ્યો છે સમાસાવી રોડ પર મગર દેખા દેતા વન વિભાગ ટીમ દોડી ગઈ હતી અમને સ્કૂલમાં શિફ્ટ કરેલા છે છગનભાઈ મગનભાઈ સ્કૂલમાં શિફ્ટ કર્યા છે અને આ વખત સરકાર તરફથી વધારે સહાય મળી છે અમને ખાવાનું બરોબર આવે છે નર્મદા ડેમ ખાતે આલાદક વાતાવરણ સર્જાયું છે મોટી સંખ્યામાં પ્રવાસીઓ નિસર્ગ આનંદ લેવા અહીં ઉમટી પડ્યા હતા દરમિયાન ઢાઢર નદીનું જળસ્તર એકસો એક ફૂટની ભયજનક સપાટીએ પહોંચતા જંબુસર વિસ્તારમાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા જૂનાગઢ વિસ્તારમાં ત્રણ ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો વંથલીના ઓઝત વિયર બંધના ત્રણ દરવાજા ખોલવામાં આવતા નીચાણના વિસ્તારના ચાર ગામને એલર્ટ કરવામાં આવ્યા હતા ખારા ડેમના ચૌદ દરવાજા પણ બે ફૂટ ખોલવામાં આવ્યા હતા સાબરકાંઠામાં પણ વરસાદે હાજરી પુરાવી હતી પોરબંદરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો દૂરદર્શન સમાચાર અમદાવાદ વડોદરા મેનપુરી અને આંધ્રની મેરઠ સહિતની ત્રણ સંસદીય બેઠકો અને રાજ્યની નવ વિધાનસભા બેઠકો સહિતની નવ રાજ્યોની કુલ તેત્રીસ બેઠક માટે પેટા ચૂંટણી પ્રચારના પડઘમ શમી ગયા મતદારોને રીઝવવા રાજકીય પક્ષો ભારે મહેનત કરી ચૂક્યા છે તેર સપ્ટેમ્બરે આ તમામ બેઠકો પર મતદાન થશે શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થાય તે માટેની તૈયારીઓમાં તંત્ર વ્યસ્ત છે સોળ સપ્ટેમ્બરે આ તમામ બેઠકો માટે મતગણતરી હાથ ધરાશે રાજ્યમાં પણ વડોદરા સંસદીય બેઠક તેમજ આણંદ લીમખેડા ડીસા માતર મણિનગર તળાજા ટંકારા ખંભાળીયા અને માંગરોળ એમ નવ વિધાનસભા માટે સપ્ટેમ્બરે મતદાન હાથ ધરાશે ચીનના પ્રમુખ સત્તરમી સપ્ટેમ્બરે રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તે દિવસે રાજ્યમાં છે ચીની મહેમાનોની સરભરા માટે રાજ્યના કેબિનેટ મંત્રીઓને જવાબદારી ફાળવવામાં આવી છે પ્રસ્તુત છે એ અહેવાલ આગામી સપ્તાહે ગુજરાત રાજ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજદ્વારી કૌશલ્યનું કેન્દ્ર બની રહેશે ચીનના પ્રમુખ ઝી જિનપિંગ દિલ્હીમાં પગ મૂકે તે પહેલા મોદીએ તેમને ગુજરાતની મુલાકાતે બોલાવ્યા છે સત્તરમી સપ્ટેમ્બરે ચીની પ્રમુખની ગુજરાત મુલાકાત ટાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અમદાવાદમાં ઉપસ્થિત રહેશે જોગાનુજોગ એ જ દિવસે પ્રધાનમંત્રીનો ચોસઠમો જન્મ દિવસ પણ છે માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા પછી પ્રથમ વખત જ્યારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર તરફથી પ્રોટોકોલ પ્રમાણે અને ભારતીય જનતા પક્ષ તરફથી પક્ષના દ્વારા પ્રજાજનો દ્વારા નાગરિકો દ્વારા સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ચીનના જે પ્રમુખશ્રી આવવાના છે એના માટેની પણ અત્યારે ભારત સરકારના સંકલનમાં વ્યવસ્થા આયોજનની તમામ કક્ષાએ થઈ રહી છે ચીની પ્રમુખની ગુજરાત મુલાકાત માટે પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે પરંતુ સલામતીના કારણસર પૂરા કાર્યક્રમ અંગે મીડિયાને સત્તાવાર રીતે વાકેફ કરવામાં નથી આવી રહ્યું ચીની પ્રમુખની આ મુલાકાત સમયે કેટલાક મહત્વના વેપાર અને વાણિજ્ય કરારો થવાની સંભાવના છે ગુજરાત સરકાર તે સમયે ચીનના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંત સાથેના એમઓયુ પર હસ્તાક્ષર કરશે જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા ચીનના ગૌનઝો શહેર સાથે કરાર કરશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચાઈનામાં ગોવાન્ઝો સિટી છે એગ્રીમેન્ટ કરવા માટે જઈ રહ્યા છે અમદાવાદ અને ગોવાન્સુ વચ્ચે સિસ્ટર એગ્રીમેન્ટનું સાઇન થશે જે અગત્યનું ક્ષેત્ર એવા વેસ્ટ વોટર વોટર સપ્લાય રોડ્સ એન્જિનિયરિંગ ઈ ગવર્નન્સ જે અન્ય મોડ્યુલ્સ સિટી ગવર્નન્સ લગતા જે મોડ્યુલો છે એ તમામ ધ્યાનમાં લઈને એગ્રીમેન્ટ કરવામાં આવશે ચીન સરકાર પ્રમુખ જીનપિંગ ની ભારત મુલાકાત સમયે અમદાવાદ અને મહારાષ્ટ્રમાં એક એક એમ બે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઉભા કરવા પોતાના દેશની કંપનીઓની સેવાઓની ઓફર કરશે તેવી આશા સેવાઈ રહી છે ચીની પ્રમુખ અને ચીનના પ્રથમ મહિલા મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે

માહિતી અને પ્રસારણ મંત્રી આજે હૈદરાબાદમાં સંવાદદાતા સંમેલનને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે માધ્યમોની સ્વતંત્રતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે લોકશાહીમાં માધ્યમોની સ્વતંત્રતા ઘણી અનિવાર્ય છે શ્રી જાવડેકરે ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા પ્રદૂષિત પાણી મુદ્દે જણાવ્યું હતું કે ઉદ્યોગ ગૃહોને ચોવીસ કલાક ધ્યાન રાખતી સેન્સર પ્રણાલી લગાવવા જણાવાશે is very essential ingredient of success of democracy and we will not anybody to play havoc with media freedom but as i always say media freedom has not come for free so it has to be a responsible freedom કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રીએ યુપીએ સરકાર દ્વારા અમલમાં મુકાયેલ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અને સર્વશિક્ષા અભિયાનની પુનઃ સમીક્ષા કરાશે તેમ જણાવ્યું છે એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે દેશમાં નવી શિક્ષણ નીતિની સમીક્ષા આગામી જાન્યુઆરીમાં શરૂ કરાશે તેમ જણાવ્યું હતું મોદી સરકારે પોતાના પ્રથમ સો દિવસમાં પાંચ આઈટીઆઈ છ આઈઆઈએન ચાર કેન્દ્રીય વિદ્યાલય સહિત ઓગણીસ નવી શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવાની મંજૂરી આપી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું ઉત્તરપ્રદેશ પોલીસે યોગી આદિત્યનાથ વિરુદ્ધ પરવાનગી વિના લખનઉમાં રેલી યોજવાના મુદ્દે એફઆઈઆર નોંધી છે તો ચૂંટણી પંચે પણ આદિત્યનાથ પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે લવજેહાદ મુદ્દે આદિત્યનાથે ચૂંટણી આપેલા ખુલાસા સાથે ચૂંટણી પંચે દર્શાવી તેમને ભવિષ્યમાં લોકોની ધાર્મિક લાગણી ન છંછેડવા ચેતવણી આપી છે ચૂંટણી પંચે ચૂંટણી અધિકારીઓને યોગી આદિત્યનાથ સામે એફઆઈઆર દાખલ થાય તે સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું છે કોંગ્રેસના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિલા દીક્ષિત જણાવ્યું હતું કે જો ભાજપા પૂરતું સંખ્યાબળ મેળવી દિલ્હીમાં સરકાર રચે તો તે દિલ્હીની જનતાના હિતમાં છે ભાજપા નેતાએ શિલા દીક્ષિતના આ વિધાનને આવકાર્યું છે જ્યારે કોંગ્રેસે શિલા દીક્ષિતના આ નિવેદન બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે દરમિયાન શિલા દીક્ષિતે પોતાના બહોળા રાજકીય અનુભવને ટાંકતા જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં દિલ્હીમાં કોઈ પણ પાર્ટીના ધારાસભ્યો ચૂંટણી નથી ઇચ્છતા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે ગૃહમંત્રીએ કચ્છની બીજા દિવસની મુલાકાત દરમિયાન તેમણે સિરકરીકના સરહદી વિસ્તાર તેમજ કોટેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કચ્છ સરહદી વિસ્તારમાં આજે એક બીએસએફ ચોકીનું ઉદઘાટન કર્યું હતું તેમણે બીએસએફના સેક્ટર હેડક્વાર્ટરની મુલાકાત લઈ બીએસએફના જવાનોના પ્રશ્નો સાંભળ્યા હતા અને જવાનોને રેલવે મુસાફરી દરમિયાન વિશેષ સુવિધાઓ મળી રહે તે માટે ઘટતું કરવાનો વિશ્વાસ આપ્યો હતો તેમણે પોતાની મુલાકાત દરમિયાન જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા કામગીરીની ભરપૂર પ્રશંસા કરી હતી કેન્દ્રીય ગૃહમંત્રી એ કચ્છના સરહદી વિસ્તારોમાં સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ ખામી રહેવા દેવામાં નહીં આવે તેવી ખાતરી આપી હતી

એટલે કાશ્મીરમાં જે કંઈ બન્યું છે એ બહુ દુઃખદ છે અને એટલા મોટા પાયે વિનાશ વેરાવ્યો છે કે જેની કોઈ કલ્પના પણ નહોતી કરી આ સંજોગોમાં પણ કેન્દ્ર સરકારે જે કામગીરી કરી છે એક તો પહેલા સૌથી પહેલા તો નરેન્દ્રભાઈએ એક હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું બીજું એમણે તરત જ લશ્કરને ત્યાં મોકલીને કાર્યવાહી શરૂ કરાવી એટલે એના કારણે તરત જ લોકોને એક મેસેજ ગયો છે કે ભાઈ કેન્દ્ર સરકાર કાશ્મીરના લોકોની સાથે છે એટલે એક પોઝિટિવ પગલું તો એ થયું બીજું કાશ્મીરનો જે ભૌગોલિક વિસ્તાર છે એ બહુ જ અટપટો કહેવાય એવો છે કાશ્મીરમાં ખીણ છે એકદમ ખાડામાં હોય એ પ્રકારની છે એટલે ખીણનો જ વિસ્તાર છે એટલે ત્યાં જે પાણી ભરાઈ ગયા છે ત્યાં છૂટાછવાયા ગામડા છે ત્યાં પાણી ભરાઈ ગયા છે ત્યાં ત્યાંથી લોકોને કાઢવા બહુ મુશ્કેલ છે એ છતાં પણ લશ્કરે એક લાખ કરતાં વધારે લોકોને ત્યાંથી આ ચાર પાંચ દિવસમાં ઉગાર્યા છે બીજું જે પ્રવાસીઓ પર ફસાયેલા છે એમની પણ સમસ્યા છે એટલે એમને પણ કાઢવા માટે બહુ મહેનત કરવી પડે એમ હતી પણ એ છતાં પણ લશ્કરે સારી કામગીરી કરી છે બિલકુલ બિલકુલ એવું જ કહી શકાય કે સર્વત્ર જે પરિસ્થિતિ ગંભીર હતી અને ખૂબ જ અને કેન્દ્ર સરકારે તરત જ કાબુમાં પરિસ્થિતિને લીધી છે એ બહુ એક પ્રશંસનીય પગલું છે હા આપણે આગળ વધીએ તો પેટા ચૂંટણીનો આજે પ્રચાર અહીંયા થંભી ગયો છે આજે જ અને ગુજરાતમાં જંજાવાતી પ્રચાર જોવા ના મળ્યો પરંતુ ઉત્તર પ્રદેશમાં રાજકારણ એકદમ ગરમાયેલું રહ્યું અને યોગી આદિત્યનાથને નોટિસો પણ મળી અને ફટકાર પણ મળ્યો બંને રાજ્યોના પ્રચારમાં આટલું બધો ફેરફાર કેમ આપણે સંક્ષિપ્તમાં જાણીશું હા એટલે ઉત્તર પ્રદેશનું રાજકારણ છે ને ધર્મ આધારિત થઈ ગયું છે ભાજપ હિન્દુવાદની વાત કરે છે અને બીજા પક્ષો મુસ્લિમ મત બેંકને ધ્યાનમાં રાખીને પ્રચાર કરે છે એટલે ભાજપનું જે રિએક્શન છે એ પણ એક્ચ્યુઅલી તો મુસ્લિમ બીજા રાજકીય પક્ષો સેક્યુલરિઝમની બધાની જે વાતો કરે છે એના સંદર્ભમાં છે એટલે ભાજપે હિન્દુવાદ ને અપનાવ્યો છે અને લોકસભાની ચૂંટણીમાં ભાજપને હિન્દુવાદ ફળ્યો એટલે ભાજપે હિન્દુવાદ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે એટલે એક બહુ સ્પષ્ટ રણનીતિ છે કે સોફ્ટ હિન્દુત્વ છે એને અપનાવીને ભાજપ ત્યાં ફરી સત્તા પર આવવા માંગે છે બિલકુલ એટલે ગુજરાતમાં જે પણ ઠંડુ માહોલ હતો પણ ઉત્તર પ્રદેશમાં આપણે બીજો પ્રશ્ન એ છે શર્મા સાહેબ કે સ્મૃતિ ઈરાનીએ હમણાં જ વાત કરી કે યુપીએ સરકારના રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની પુનઃ સમીક્ષા કરવાની વાત કરી છે અને સાથે સાથે એ પણ વાત કરી કે શિક્ષણમાં જાન્યુઆરીથી કંઈક નવીન ફેરફારો આવશે તો એ ફેરફારો કેવા આવી શકે એમ છે શું કહેશો આપ એટલે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનાવે પહેલાંથી એક બાબત પર સતત ભાર મૂકતા રહ્યા છે કે આપણે સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મૂકવો જોઈએ અને એ પ્રકારનું શિક્ષણ હોવું જોઈએ જેમાં લો વિદ્યાર્થીઓની સ્કિલનો વિકાસ થાય એટલે એમણે અત્યાર સુધીમાં જે પણ આઈઆઈટી કે આઈઆઈએમને મંજૂરી આપી છે એ એ દિશામાંના પ્રયત્નો છે એટલે પહેલાં તો ફોકસ હશે સ્કિલ ડેવલપમેન્ટ પર હશે એટલે માત્ર ખાલી થિયરિકલ નોલેજ નહીં પણ પ્રેક્ટિકલ નોલેજ વિદ્યાર્થીઓને મળે એ પ્રકારનું

શરતી જામીન મંજૂર કર્યા હતા બોમ્બે બે લાખ રૂપિયાના બોન્ડ અને પાસપોર્ટ જમા કરાવવા સહિતની શરતો સાથે જામીન આપ્યા છે નકલી કેસમાં જેલમાં બંધ છે વણઝારા અગાઉ સરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં અભય ચુડાસમા રાજકુમાર પાંડિયનને પણ જામીન મળી ચૂક્યા છે જેઓ હાલ પોતાની ફરજ પર હાજર પણ થઈ ગયા છે ઉલ્લેખનીય છે કે વણઝારા ઇશરત ઝા કેસમાં પણ આરોપી છે વિદ્યાર્થીઓમાં રમત ગમતને પ્રોત્સાહન મળતું રહે તે હેતુથી યોજાતા ખેલ મહાકુંભ બે હાજર ચૌદ ની મશાલ ગાંધીનગર ખાતેથી રવાના કરવામાં આવી હતી એકવીસ જેટલી રમતોને જિલ્લા તથા રાજ્ય સ્તરે આવરી લેતા ખેલ મહાકુંભ બે હાજર ચૌદ ની મશાલને ગાંધીનગરના મેયર તથા ભાગ્ય શાહે પ્રજ્વલિત કરીને નિયત રૂટ પર જવા પ્રસ્થાન કરાવી હતી આ મશાલને દરેક જિલ્લા રમતવીરો આગળ વધારતા રહેશે ખ્યાતનામ જે ખેલાડીઓ છે જેમને ગુજરાતનું પ્રતિનિધિત્વ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરેલું છે એ બધા ખેલાડીઓને આ મશાલ આ જ્યોત આપવામાં આવી આ જ્યોત લઈને નીકળ્યા છે એમનો આખો રૂટ છે અને તારીખ ત્રીજી ઓક્ટોબરની રાત સુધીમાં તેઓ ભાવનગર પહોંચશે અને ચોથી ઓક્ટોબર એટલે કે દશેરાના બીજા દિવસે ખેલ મહાકુંભ બે હજાર ચૌદનો પ્રારંભ ભાવનગરથી થશે દેવભૂમિ દ્વારિકાના ઓખામાં પોલીસે પાર્સલમાં દેશી બોમ્બ મોકલનાર એન્જિનિયર યુવક ભરત સરવૈયાની ધરપકડ કરી છે રેન્જ એસપીની ટીમે ઓખા પોસ્ટ ઓફિસમાંથી આ પાર્સલ જબ્બે કરીને દેશી બોમ્બ ડિફ્યુઝ કર્યા હતા પોલીસ તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે આરોપી ભરત પરિવારના મરજી વિરુદ્ધ દ્વારિકામાં મૈત્રી કરારથી અન્ય યુવક સાથે રહેતી તેની બહેનને પરત ઘરે લઈ ગયો હતો ત્યારબાદ તેનું મૃત્યુ થતાં સાથીદારે ભરતને મારી નાખવાની ધમકી આપી હતી આ ધમકીના પગલે ભરતેજ બહેનના સાથીદાર અને તેના પરિવારનું રાષ્ટ્રપતિએ મણિપુર તથા મિઝોરમના રાજ્યપાલ વી કે દુગલનું રાજીનામું સ્વીકાર્યું મેઘાલયના રાજ્યપાલ કે રે પૌલને સોંપવામાં આવ્યો વધારાનો હવાલો શારદા ચીટ ફંડમાં સીબીઆઈ દ્વારા ટીએમસી સાંસદ શ્રીજોય બોઝની પૂછપરછના વિરોધમાં ટીએમસીની મહિલા પાંખે સીબીઆઈ ઓફિસની બહાર કર્યું વિરોધ પ્રદર્શન વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ તઝાકિસ્તાનની મુલાકાતે ટોચના નેતાઓ સાથે કરશે દ્વિપક્ષીય મંત્રણા સ્વદેશી ટેકનોલોજીથી બનેલી અગ્નિ એક મિસાઇલનું ઓડિશામાં કરાયું સફળ ટેસ્ટ ફાયરિંગ સાતસોથી બારસો કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતા આ મિસાઇલને દેશની ડીઆરડીએ દ્વારા વિકસાવાયું છે કેરલામાં નશાબંધી નીતિને ત્રીસ સપ્ટેમ્બર સુધી યથાવત રાખવા સર્વોચ્ચ અદાલતનો આદેશ અઢારમી સપ્ટેમ્બરે વધુ સુનાવણી શેરબજારમાં સતત ત્રીજા દિવસે જોવાયો મંદીનો માહોલ સેન્સેક્સ એકસઠ પોઈન્ટ ઘટીને છવ્વીસ હજાર નવસો પંચાણુંની સપાટીએ રહ્યો બંધ નિફ્ટીમાં પણ જોવાયો આઠ પોઈન્ટનો સાધારણ ઘટાડો ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ત્રીસમી સપ્ટેમ્બરે બપોરે ત્રણ વાગે યોજાશે ડાક પેન્શન અદાલત લોકો પોતાની ટપાલ સેવા સંબંધી ફરિયાદો સપ્ટેમ્બર સુધી મોકલી શકશે અગિયાર સપ્ટેમ્બર બે હજાર અગિયારમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલાની તેરમી વર્ષી ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા ઈરાકમાંથી આઈએસઆઈએસને ને નાબૂદ કરવાનો હુંકાર કરતા અમેરિકી પ્રમુખ ઓબામા અમેરિકાને ધમકી આપનાર માટે સંતાવવા માટે વિશ્વમાં કોઈ સુરક્ષિત જગ્યા નહીં હોવાનું પણ જણાવ્યું ઈરાકની રાજધાની બગદાદમાં થયેલા આત્મઘાતી હુમલામાં ત્રીસ લોકોના મોત વિસ્ફોટો ભરેલી કારને પોલીસ ચોકીમાં ઘુસાડી આતંકવાદીઓએ ઘટનાને આપ્યો અંજામ સ્કોટલેન્ડને સ્વતંત્રતા મળે કે નહીં તે અંગે કરાશે જનમત સંગ્રહ બ્રિટિશ પ્રધાનમંત્રી ડેવિડ કેમેરોન સ્કોટલેન્ડમાં જઈ લોકોને બ્રિટનથી અલગ ન થવા કરી લાગણીસભર અપીલ રાજવી પરિવારે કરવાથી કર્યો દવા ઉદ્યોગની બહોળી માહિતી આપતા ફાર્મા કંડિયા પ્રદર્શનની પાંચમી આવૃત્તિનું આજે મહાત્મા મંદિર ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્રિદિવસીય આ પ્રદર્શનને ઇન્ડિયન ડ્રગ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના વી વીર રામાણીએ ખુલ્લું મૂક્યું હતું તેમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ફાર્માક ઇન્ડિયા આ ક્ષેત્રની કંપનીઓને પોતાના ઉત્પાદનો રજૂ કરવા ઉપરાંત સંપર્કો સ્થાપિત કરવાની તક પૂરી પાડે છે જીએસબી તથા ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પ્રદર્શનના અંતિમ દિવસે દવા ઉદ્યોગ આધારિત સેમિનાર પણ યોજાશે હવે મુખ્ય સમાચારો પર ફરી એક નજર વરસાદે વિસામો લેતા જમ્મુ કાશ્મીરમાં બચાવ રાહત કામગીરી વેગીલી બની કેન્દ્ર સરકારના મંત્રીઓ તેમજ અધિકારીઓ કાશ્મીરમાં ખાસ ઉપસ્થિત રહી બચાવ કામગીરી પર રાખી રહ્યા છે દેખરેખ વિશ્વામિત્રીની સપાટી ઉપતરતા સંકટ ટળ્યું મગરોનો ભય યથાવત હજુ પણ હજારો લોકો રાહત છાવણીમાં રોગચાળો રોકવા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ ક્ષમ્યા વરસાદી વિઘ્ન વચ્ચે પ્રચાર રહ્યો મંદ્ય ચૂંટણી પંચે શરૂ કરી શાંતિપૂર્ણ મતદાન માટેની કામગીરી યોગી આદિત્યનાથને ચૂંટણી પંચની ફટકાર લવજેહાદ મુદ્દે યોગીના જવાબ સાથે દર્શાવી અસહમતિ ગૃહમંત્રી રાજનાથસિંહે કચ્છમાં સિરકલીકની લીધી મુલાકાત બીએસએફ ચોકીનું કર્યું ઉદઘાટન મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ન્યૂઝ ફોકસમાં આપ સૌ દર્શકોને ધ્યાનમાં રાખીને જ આ ન્યૂઝ ફોકસનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવે છે અમારો નિરંતર પ્રયાસ પણ એ જ છે પણ તમારા સૂચનો અભિપ્રાય પ્રશંસા અને ટીકા વગર અમારા દરેક પ્રયત્નો અધૂરા ગણાશે માટે જ સમાચાર અમદાવાદ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર બે શબ્દો પણ અમને જરૂર લખીને મોકલશો અને હા બીજી વાત ક્યારેક અમારું બુલેટિન જો આપ જોવાનું ચૂકી જાઓ તો હવે બિલકુલ અફસોસ ના કરતા યુટ્યુબ પર અમારું ચેનલ આઈડી છે ડીડી ગિરનાર ઓફિશિયલ જે સર્ચ આપવાથી આપ લેટેસ્ટ બુલેટિન જોઈ શકશો તાજા સમાચારો અને કાર્યક્રમોની વિસ્તૃત જાણકારી આપને અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડીડી ગિરનાર ડોટ કોમ પરથી પણ મળી રહેશે દેશ વિદેશના સમાચારોથી માહિતગાર રહેવા અને અમારા પ્રોગ્રામ નિહાળવા આપ અમને અમારા ટ્વિટર હેન્ડલ ડીડી ગિરનાર પર ફોલો કરી શકો છો અમારી વેબસાઇટ અને ટ્વિટર એકાઉન્ટ પરથી આપને નિષ્પક્ષ અને આધારભૂત માહિતી મળી કે નહીં તે અમને જરૂરથી જણાવશો તો ત્યારે આપની રજા લઈએ નમસ્કાર ગુડ નાઇટ you <music>